用歩こうと歩く。慢车小哥。જીતેલા જાહેર થાય છે. યોગીબેન અહીં જોજો ને, અહીંયા અહીંયા જોજો. તમારો ભવ્ય વિજય થયો છે, શું કહેશો? આજના દિવસે હું મારા માતા પિતા, મારા ભગવાન, મારા હસબન્ડ, જેમનો ટ્રીમેન્ડસ સપોર્ટ રહ્યો મને, તેમજ મારા સર્વ વકીલ મિત્રો, જુનિયર વકીલો, સિનિયર વકીલો, મારા કલીગ્સ, મારા ફ્રેન્ડ્સ, જેઓએ મને ઓવરઓલ થ્રુ આઉટ મને સપોર્ટ કર્યો, જેમના લીધે આજે હું જીતી છું. હું નડિયાદ બારને એવી ખાતરી આપું છું, જેવા મારા વડીલોએ આજ સુધી નડિયાદ બારની એકતા માટે અને અખંડિતતા માટે જે રીતે આગળ પડીને મહેનત અને ખંતથી કામ કર્યું છે, એવી રીતે હું પણ મહેનત અને ખંતથી કામ કરીશ. બાર અને બેન્ચ વચ્ચેની એકતા જળવાઈ રહે એ પણ હું જોઈશ, અને કોઈ પણ વકીલને નાની કે મોટી સમસ્યા હશે તો એનું હું મારી 100% એથી એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ. કેટલા મત હતા અને તમને કેટલા મતે વિજય મળ્યો? 505 મત હતા, મને 338 મળ્યા છે અને 18 મત કેન્સલ ગયા છે. કેવી લાગણી અનુભવ? આઈ મને અત્યારે મારા મમ્મીના બ્લેસિંગ્સ મળ્યા છે અને મારા ફાધરના, મારા બ્રધર, સિસ્ટર્સ, માય ઇનલોસ બધાની ખૂબ ખુશ, ખૂબ ખૂબ આશીર્વાદ હતા જેમના લીધે આજે હું આટલી આગળ આવી છું. શું નામ તમારું? ના હતો મારું નામ તુલસીદાસ બાજપાઈ. ચૂંટણી અધિકારી તરીકે નડિયાદ બાર એસોસિએશનમાં મારી જવાબદારી હતી. મારી ટીમ સાથે આજે અમે અહીંયા સવારે 9:30 મતદાન શરૂ કર્યું, 5 મતદાન પૂરું કર્યું, 506 મત નખાયા, 84% જેટલું મતદાન થયું. પછી તરત મતગણતરી શરૂ થઈ અને મતગણતરી પછી યોગીબેન ચૂંટાયેલા જાહેર થયા, પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર થયા. પંકજભાઈને 150 મત મળ્યા, યોગીબેનને 338 અને 18 મત રદ થયા. કુલ મત 506, કુલ મત 616 અને એમાંથી 506 નું વોટિંગ થયું. એમાં કોઈ કે ડબલ ચોકડી કરી છે, કોઈ કે સહી કરી છે, કોઈ કે બહાર ચોકડી છે, જુદા જુદા કારણો છે.